નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી એકવાર આપનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે. ગેસ્ટ ઓફ ધ ડેમાં એવા વિશિષ્ટ વ્યક્તિત્વને અમે આપની સમક્ષ લાવીએ છીએ કે જેની સાથે વાત કરવાની આપને પણ ઈચ્છા હોય છે ને અમને પણ. દર્શક મિત્રો, આજે એક એવા વ્યક્તિ સાથે આજે અતિથિ કાર્યક્રમમાં મુલાકાત કરવાના છે. એમની સાથે અંતરંગ વાતો કરવાના છે. નાની વય એટલે કે યુવાન વય ખરેખર જે કહેવાય આંદોલનમાં સક્રિય રીતે તેમણે ભાગ લીધો. એ સમયના યુવાનોના ચહીતા બન્યા. ડે બાય ડે, સ્ટેપ બાય સ્ટેપ તેમનો ગ્રોથ થતો ગયો અને રાજકારણમાં પણ પોતે એક અલગ જ મકામ પોતાનો ઊભો કર્યો. એક યુવા નેતા તરીકેની છાપ ઊભી કરી, વિદ્યાર્થી નેતા તરીકેની છાપ ઊભી કરી અને સાથે સાથે અત્યારે એક સારા એડમિનિસ્ટ્રેટર તરીકેની જેમણે છાપ ઊભી કરી છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ નરહરીભાઈ અમીન સાથે આજે વાત કરી છે. નરહરીભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. સૌથી પહેલાં તો ક્યાંક અજુક તો નથી લાગતું કે વિદ્યાર્થી કાળથી કે મારે ખાસે પૂછવું છે આપને નરહરીભાઈ કે વિદ્યાર્થી નેતા બનવા માટેના જે ગુણ હોવા જોઈએ, એટલે કાયદેસર તોફાની છોકરો હોય એ વિદ્યાર્થી નેતા બની જાય. સ્કૂલ કોલેજીસની અંદર પહેલેથી તોફાન હતા, એના કારણે વિદ્યાર્થીઓ તમને લીડર માની લીધા કે પછી કોઈ વિશિષ્ટ ગુણ આપનામાં હતા જેના કારણે આપણે લીડરશીપ લઈ લીધી? વિદ્યાર્થી તરીકે હું ન્યૂ મિડલ હાઈસ્કૂલમાં ભણતો હતો. 5મા ધોરણમાં હું ત્યાં દાખલ થયો. ન્યૂ મિડલ હાઈસ્કૂલ અમદાવાદની વખતની મોટા મોટી હાઈસ્કૂલ, ન્યૂ હાઈસ્કૂલ HB કાપડિયા. લગભગ 4 થી 5 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને ન્યૂ હાઈસ્કૂલમાંથી જ મોનિટર તરીકે મને કામ કરવાની તક મળી. એટલે મોનિટરમાં કહેવાય ને કે તોફાની છોકરાને મોનિટર બનાવી દો. એવું તોફાની તરીકે મને મોનિટર નહીં બનાવેલો, પણ એ વખતે હું સિંગલ બોડીનો હતો, એકદમ સ્માર્ટ મારું. એના કારણે ક્લાસ ટીચર્સનો વાલો હતો અને ક્લાસ ટીચરે મને 8મા ધોરણમાં મોનિટર તરીકેની જવાબદારી સોંપી અને પછી ધોરણ 9, 10, 11 એમાં જુદી જુદી પ્રવૃત્તિ સાથે હું જોડાયો. હું કબડ્ડીનો કેપ્ટન બન્યો, વોલીબોલનો કેપ્ટન બન્યો. અમારી ન્યૂ હાઈસ્કૂલમાં દર વર્ષે અમારા એક પીટીના ટીચર્સ હતા, અમીન સાહેબ. એ છોકરાઓને બહાર પ્રવાસ માટે લઈ જતા હતા. અમે 9મા ધોરણમાં નેપાળ, દાર્જિલિંગ, નૈનીતાલ ગયા હતા. એટલે એ વખતથી જ મારી દ્રષ્ટિએ મારી કારકિર્દીની શરૂઆત થઈ કે ખૂબ જ નાની ઉંમરે લગભગ 20, 21, 21 દિવસ બહાર રહેવાનું રહ્યું, બીજા બધા વિદ્યાર્થીઓ સાથે રહેવાનું રહ્યું. એના કારણે સ્કૂલ લાઈફથી જ આ મને થોડી ટ્રેનિંગ મળી અને ત્યારબાદ કોમર્સ કોલેજમાં મેં ગુજરાત કોલેજમાં એડમિશન લીધું અને ફર્સ્ટ યર અમારા વખતે પ્રી FY, SY, TY એમ 4 વર્ષ કોલેજના હતા, તો પ્રીમાં જ હું ક્લાસના મોનિટર તરીકે, ક્લાસ CR તરીકે ચૂંટાયો. એ જ વર્ષે હું ટ્રેઝર તરીકે ચૂંટાયો. FY BComમાં એ વખતે બીજા વર્ષે પાછો ફરીથી હું હોદ્દેદાર બન્યો. SY BComમાં હું ગુજરાત કોમર્સ કોલેજનો GS બન્યો. TY BComમાં કોમર્સ ફેકલ્ટીમાંથી સેનેટનો હું મેમ્બર બન્યો. એ વખતે સમગ્ર યુનિવર્સિટીમાં મેં ઇતિહાસ સર્જેલો. ટોટલ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલા અમારી જે જુદી જુદી કોલેજોના 750 વોટ હતા. કચ્છ ભુજ પણ અમારામાં આવે, મિયાગામ, કરજણ, દાહોદ, ગોધરા પણ અમારામાં આવે અને આ બાજુ વિરમગામ. સૌથી મોટી ગુજરાતની યુનિવર્સિટી એ વખતે ગુજરાત યુનિવર્સિટી હતી. 750 માંથી 700 મત એ મેળવીને હું સેનેટમાં, આજ સુધી એટલા કોઈના મત આવ્યા નથી. એટલે સેનેટમાં ચૂંટાયા બાદ મારી કારકિર્દી પણ વધી અને નવનિર્માણનું આગલા વર્ષે જે આંદોલન થયું એ નવનિર્માણના આંદોલનમાં પણ કે મને હું ત્યાં જ આવું છું કે ખરેખર વિદ્યાર્થી નેતા, પરંતુ વિદ્યાર્થી નેતા જે હોય છે તે એક લિમિટેડ એક સર્કલના નેતા તરીકે સ્વીકાર્ય થતા હોય છે. નવનિર્માણના આંદોલને કદાચ મારો જો સવાલ આપને હોય કે આપની લાઈફમાં જે ટર્નિંગ પોઈન્ટ કયો હતો, તો હું મારું જ્યાં સુધી કદાચ નવનિર્માણ આંદોલન જ કહેશો. બરાબર. નવનિર્માણ આંદોલનની મારે ખાસ વાત કરવી છે શોર્ટમાં. એ નવનિર્માણ આંદોલનમાં નરહરી અમીન કઈ રીતે ઝૂક્યા? અંદર નવનિર્માણના આંદોલનમાં એ જ વખતે હું ગુજરાત કોલેજમાંથી હોદ્દેદાર તરીકે છૂટાયેલો હતો. ગુજરાત કોલેજમાં મારા ત્યાં અધ્યાપકો જે હતા એ અધ્યાપક મંડળ સાથે સંકળાયેલા હતા, યુનિવર્સિટીના સેનેટ સભ્યો હતા અને વિદ્યાર્થીઓની સાથે સાથે અધ્યાપક મંડળ પણ આ આંદોલનમાં જોડાયેલું અમારા નવગુજરાત કોલેજમાં પ્રોફેસર બાલુભાઈ પટેલ હતા, CB મહેતા હતા, CH મહેતા હતા, ધર્મેન્દ્ર ઝાલા હતા. આ બધા જ યુનિવર્સિટી લેવલે એક્ટિવ પ્રોફેસરો હતા. એમનું અમને માર્ગદર્શન મળ્યું અને અમે નવનિર્માણની આંદોલનની શરૂઆત કરી. પહેલાં તો અમારા કોલેજથી મેં આંદોલનની શરૂઆત કરી, પછી ઉસ્માનપુરા અને વાડજ અને નારાયણપુરા એ બધા વિસ્તારમાં અમે આંદોલન શરૂ કર્યા અને ત્યારબાદ અમદાવાદ શહેરના જુદા જુદા અમે કાર્યક્રમો આપતા રહ્યા. અને એક સ્ટેજ એવો હતો કે નવનિર્માણના આંદોલનમાં મોટાભાગના બધા જ નેતાઓની ધરપકડ થઈ ચૂકેલી હતી. એ વખતે મારું પણ પાસ મિસાનું વોરંટ નીકળેલું હતું. મારા ત્યાં બે બે ત્રણ ત્રણ વખત પોલીસ, 40 40 50 50 પોલીસ આખા ઘરની, ઇવન પાણીની ટાંકીમાં પણ લાકડીનો દંડો નાખીને જોવે કે પાણીમાં તો ડૂબકી મારીને અંદર નથી રહ્યા. અમારા ત્યાં આગળ જે ઘઉંના અને અનાજના ડબ્બા હોય એ પણ ખોલાવડાયેલા કે ભાઈ એની મોટા પીપળાની અંદર તો નથી સંધી ગયા. એટલી હદ સુધી અમારા ત્યાં રેડ કરવામાં આવેલી. પણ હું એ વખતે બહુ જ ઓછા નેતાઓ બહાર હતા કે જેની ધરપકડ પોલીસ કરી શકી નથી. એમ મારી નવનિર્માણના આંદોલન દરમિયાન એક પણ દિવસ ધરપકડ નથી થઈ. અનેક કાર્યક્રમો આપ્યા સરકારની વિરોધમાં, ઠાઠડીઓ બારવાથી માંડીને ઇવન રેલવેના પાટાઓ રોકવા, રેલવે ટ્રેન રોકવા સુધીના અમે કાર્યક્રમો આપ્યા. તેલ બજારમાં કાર્યક્રમો આપ્યા, યુનિવર્સિટીના સેનેટ હોલમાં કાર્યક્રમો આપ્યા. પણ સદનસીબે હું પોલીસથી કાયમ બચ્યો અને મારી ધરપકડ નહીં થયેલી અને છેક આંદોલન પૂરું થયું ત્યાં સુધી જે બે પાંચ નેતાઓ ભારત એમાંનું એક નેતા. નરેન્દ્રભાઈ, આજની તારીખમાં પણ એ સત્ય છે કે આપને પરાસ્ત કરવાવાળા આપ સુધી પહોંચી નથી શક્યા. કદાચ નવનિર્માણથી લઈને અત્યાર સુધી આપને જે સકંજામાં લેવા માગે છે એવા લોકો હજી સુધી સફળ નથી થયા. મારા ભાવ જે વાત છે એનો ગુઢાર્થ આપ સમજી શકો છો. ચોક્કસ. અત્યારે આપ સૌ જાણો છો, જે તમે કહેવા માગો છો એ અત્યારની કરંટ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની વાત કરવા માગો છો તમે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનની વાત નીકળી છે ત્યારે પ્રેક્ષકો પણ જાણે એ માટે મારે કહેવું છે કે 1993માં હું ચીમનભાઈની સરકારમાં કેબિનેટ મિનિસ્ટર હતો. શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ, યુથ સ્પોર્ટ્સ કલ્ચર ડિપાર્ટમેન્ટ જેલ મારી પાસે હતું. એ વખતે જસુ પટેલ, સુધીર નાણાવટી, જહાંગીર કામા, વિક્રમ પટેલ, હિતેશ પટેલ આ બધા આગેવાનો મારી પાસે આવ્યા કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન આર્થિક રીતે ખતમ થઈ ગયું છે. CBCની કે GCની કોઈ ટુર્નામેન્ટો થતી નથી. ગુજરાતના ક્રિકેટરોનું ભાવિ અંધકારમય છે અને કરોડો રૂપિયાની લાયબિલિટી છે. તો આ ક્રિકેટ એસોસિએશનના તમે પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળો. ચીમનભાઈ પટેલ અમારા મુખ્યમંત્રીની સંમતિ લઈ અને 93-94માં ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો પ્રમુખ બન્યો. બન્યા પછી જ્યારે મેં સ્ટેડિયમની મુલાકાત લીધી અને ચોપડાઓ લઈને હું બેઠો, બેલેન્સ શીટ લઈને બેઠો, ત્યારે મને ખબર પડી કે આ મોટેરા સ્ટેડિયમમાં 10 થી 11 કરોડ રૂપિયાની લાયબિલિટી છે. 1983માં જ્યારે આ સ્ટેડિયમ બન્યું ત્યારે એ વખતના વહીવટકર્તાઓએ ઇન્ડિયન બેંકમાંથી લોન લીધી હતી, કાળુપુર બેંકમાંથી લોન લીધી હતી, કોઓપરેટિવ બેંક ઓફ અમદાવાદ પાસેથી લોન લીધી હતી, જેને સ્ટેડિયમ બાંધ્યું મોડર્ન કન્સ્ટ્રક્શન કંપનીવાળાના પૈસા બાકી હતા, જેને રૂફનું કામ કર્યું એમના પૈસા બાકી હતા, જેને ખુરશીઓ નાખી એના પૈસા બાકી હતા. મારી દ્રષ્ટિએ કોઈનું પેમેન્ટ એ વખતના વહીવટકર્તાઓએ નહીં કરેલું. માધવસિંહભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા. એમણે 2 લાખ વાર જગ્યા 8 રૂપિયા ચોરસ મીટર આપી, જે અત્યારે મોટેરા સ્ટેડિયમ છે. 16 લાખ નોમિનલ ભાવે, કારણ કે એ વખતે કોતરો હતા, એ બધા જમીનના ભાવ પણ આટલા બધા હતા. 16 લાખના કિંમતે માધવસિંહભાઈ જયારે જગ્યા આપી તો એ વખતના વહીવટકર્તાઓએ ફક્ત 2 લાખ રૂપિયા સરકારમાં ભરેલા. 83માં એ લોકોએ જમીન લીધા, પછી 93માં ચૂંટાયા, પછી 14 લાખ રૂપિયા કગડે કગડે મારે ભરવા પડ્યા. એનો બેટરમેન્ટ ટેક્સ લગભગ 42 લાખ રૂપિયા બેટરમેન્ટ ટેક્સ બાકી હતો, એ પણ મારા વહીવટ દરમિયાન મેં ભર્યો. અને સરકારે એના ઉપર 32 લાખ રૂપિયા જેટલી વ્યાજની રકમ અમારા ઉપર આકારી હતી. જ્યારે દિલીપ પરીખ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે દિલીપ પરીખ ક્રિકેટ સાથે સંકળાયેલા ક્રિકેટ પ્રેમી છે, દર વખત મેચ જોવા આવતા હતા. મેં એમને વિનંતી કરી, મેં કહ્યું એક સંસ્થા છે, સંસ્થાના દેવામાંથી મારે બહાર કાઢવી છે અને સરકાર માય બાપ છે, સરકાર જો વ્યાજ લેશે તો ક્યાંથી ચાલશે. અધિકારીઓ સાથે એમને ચર્ચા કરીને જે વ્યાજ હતું એ ઘટાડીને 7 લાખ રૂપિયા વ્યાજ કર્યું અને 7 લાખ રૂપિયા વ્યાજ અમે ભરી દીધું. આટલી મહેનત કરીને મોટેરા સ્ટેડિયમનું નિર્માણ કે જે આજે ભારત દેશના જે એક સારા સ્ટેડિયમમાં જેની ગણતરી થાય છે એવા સ્ટેડિયમનું નિર્માણ GCA આપની આગેવાની હેઠળ કર્યું. આ GCAની તમામ લાયબિલિટી જે મેં અગાઉ વાત કરી કે 10-11 કરોડ રૂપિયા ચૂકવ્યા બાદ મોટેરા સ્ટેડિયમમાં ડેવલપમેન્ટમાં અત્યાર સુધીમાં મેં લગભગ 40 કરોડ જેટલી માતબર રકમ આ મોટેરા સ્ટેડિયમ નાખી છે. ઇન્ડિયામાં નહીં પણ એશિયામાં એકમાત્ર સ્ટેડિયમ હશે કે જેની પાસે ટોટલ 61 એકર જમીન છે. 61 એકર પોતાની માલિકીની જમીન છે અને યસ, ઓનલી વન સ્ટેડિયમ કે જેની પાસે 61 એકર જમીન હશે. અને મોટેરા સ્ટેડિયમમાં આપની માહિતી માટે કે જે મેઇન સ્ટેડિયમ છે એવા બીજા બે ઇન્ટરનેશનલ કક્ષાની મેચ રમી શકાય અને બીસીસીઆઈ અને આઈસીસીના નોર્મ્સ છે ગ્રાઉન્ડની બાઉન્ડ્રીથી માંડી એની ટર્ફ પીચથી માંડી જે સુવિધાઓ જોઈએ એ સુવિધાવાળા બીજા બે ગ્રાઉન્ડ ઓલરેડી અમે બનાવી ચૂક્યા છે. નરહરીભાઈ અહીંયા રોકેશ જીસીએ વિશેની ઘણી વાતો કરીશ. દર્શક મિત્રો આપણે જોયું તે પ્રમાણે નરહરી અમીન જીસીએના પ્રેસિડેન્ટ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ એમના સવાલમાંથી જ્યારે મેં સવાલ પૂછ્યો જવાબમાંથી ત્યારે તેમણે વાત સમજીને એમણે કીધું કે ઘણા બધા લોકો તેમની વિરુદ્ધ પ્રયત્ન કરી રહ્યા છે અને જીસીએ માટે જે એમણે યોગદાન આપ્યું છે ભૂતકાળમાં 1983 પહેલાં જે પ્રમાણે આયોજન થતું હતું વહીવટ થતો હતો તેમાં જળમૂળથી સુધારા કરીને આજે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સહિત જીસીએ પોતાની જે અલગ અલગ કામગીરી કરી છે તેના વિશેની વાત કરીશું એક નાનકડા બ્રેક બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ નરહરી અમીન સાથે. નરેશજી આપે બ્રેક પહેલાં વાત કરી તે પ્રમાણે કે જીસીએનો જે પ્રમાણે વહીવટ હતો ક્યાંક ગેરવહીવટના કારણે દેવામાં હતું, ઘણા બધી બેન્કોમાંથી લોન લીધી હતી, ઘણી બધી લાયબિલિટીઝ હતી, આ બધે આપે બધી જ એને પૂરી કરી ફૂલફિલ કરી, સાથે સાથે બીજું નવું ભંડોળ ઊભું કર્યું અને આપે કીધું તે પ્રમાણે એશિયાનું વન ઓફ ધ બેસ્ટ સ્ટેડિયમ વિથ ફેસિલિટીઝ આપે એનું નિર્માણ કરવામાં આપે આપના શાસનકાળ દરમિયાન આપે મદદરૂપ થયા. આ બધું કર્યા છતાં પણ નરહરી અમીન એક શાસક કરતા તરીકે ખાસ કરીને જીસીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં મોટા પાયે ગેરવહીવટ, મોટા પાયે ભ્રષ્ટાચાર, આ બધા આક્ષેપો નરહરી અમીન ઉપર થાય છે. મારા સામે કોઈ આક્ષેપ કોઈએ કર્યો નથી. તમારી પાસે જો આ માહિતી હોય તો મારા ઉપર શું આક્ષેપ કરવામાં આવ્યા એ કહેવા મને આવે. જે લોકો મારી સામે આજે પડ્યા છે એ લોકો આજે એમ કહે છે કે નરહરી અમીન સામે અમને વાંધો નથી. આ લડાઈ જીસીએની નથી તમારા નોલેજ ખાતર. અત્યારે આ જે લડાઈ ચાલે છે એ અમદાવાદની જે સીબીસી કહેવાય છે, સેન્ટ્રલ ક્રિકેટ બોર્ડ ઓફ અમદાવાદ, કે સીબીસીના જે 11 પ્રતિનિધિઓ જીસીએમાં આવે છે એ 11 પ્રતિનિધિઓનો કબજો લેવા માટે રાજ્ય સરકાર સાથે સંકળાયેલા અમુક વ્યક્તિઓ અને જે અમારી સાથે સંકળાયેલા હતા પણ જેને જીસીએમાં હોદ્દા જોઈતા હતા એ લોકોને અમે હોદ્દા આપી શક્યા નથી. એ લોકોએ ગ્રુપ ઊભું કરી અને એમને સીબીસીની સામે આંદોલન કર્યું છે. જીસીએની સામે કોઈ આંદોલન કોઈ લડાઈ નથી. જીસીએ એ 9 ડિસ્ટ્રિક્ટ સાથે સંકળાયેલું છે અને જીસીએ પાસે આજે મેં તમને કહું કે 40 કરોડ રૂપિયા ડેવલપમેન્ટમાં ખર્ચ કર્યા પછી આજે 20 થી 25 કરોડ જેટલી માતબર રકમ મેં જુદી જુદી નેશનલાઇઝ બેન્કોમાં, કોઓપરેટિવ બેન્કોમાં, ડિસ્ટ્રિક્ટ બેન્કમાં વ્યાજે મૂકેલા છે અને દર વર્ષે 1.5-2 કરોડ જેટલી માતબર રકમ હું વ્યાજમાંથી ઊભી કરું છું અને ક્રિકેટની પાછળ, ક્રિકેટરો પાછળ, જુદી જુદી સગવડો પાછળ હું ખર્ચી રહ્યો છું. મારી સામે એક પણ આક્ષેપ એસોસિએશનમાં કોઈ કરી શક્યા નથી. 93 થી આજ સુધી 2008માં જીસીએના બિનરી પ્રમુખ તરીકે હું ચૂંટાઉં છું. મારી સામે કોઈ ઇલેક્શન થયું નથી. મારા આખા 99 ડિસ્ટ્રિક્ટના કોઈ સભ્યોએ કોઈ સવાલ મને પૂછ્યો નથી કે ભાઈ એજીએમ હોય કે એક એક્ઝિક્યુટિવ કમિટી હોય કે સાહેબ આનો હિસાબ તમે આપો કે આનો આપો. કારણ કે મારો જે પણ વ્યવહાર અને વર્તન છે એ બધા જ ડિસ્ટ્રિક્ટના એક્ઝિક્યુટિવ મેમ્બર્સ. રોકેશ આપે કીધું કે આપની ઉપર આક્ષેપ નથી. એક આપની અંગત, આપના નજીક જે પણ લોકો રહે છે, આપની સાથે સંપર્કમાં આવે છે, એ લોકોનું સીધું નરહરી અમીન ઉપર એક વાત ખાસ કરીને કહેતા હોય છે, સાહેબનો સ્વભાવ યાર બહુ તીખો છે, સાહેબ ગમે ત્યારે ગુસ્સે થઈ જાય ને ગમે તેનું અપમાન કરી નાખે છે. હું કોઈનું અપમાન નથી કરતો. ખોટી વાત કરનારનો હું મોડે કહેવાવાળો માણસ છું. જાહેર જીવનમાં બહુ એવી ઓછી વ્યક્તિઓ છે કે એમના જુનિયર આગેવાનો હોય, કાર્યકર્તાઓ હોય, કે એમના સિનિયર આગેવાનો કે સિનિયર નેતાઓ હોય, એને પણ સત્ય હકીકત એમને જે લાગતું હોય એ મોડે કહેવાની તાકાત જાહેર જીવનમાં પડેલા બહુ જ ઓછા રાજકીય નેતાઓમાં હોય છે. હું ચીમનભાઈ પટેલ અને ડૉક્ટર રમણભાઈ પટેલના આગેવાની હેઠળ એમના નેતૃત્વમાં ઘડાયેલો છું અને એમને મને જે શીખવાડ્યું છે કે સાચું મોઢા ઉપર કહેવું. એક વખત તમે જૂઠું બોલશો તો તમારે 10 વખત જૂઠું બોલવું પડશે. એક સાચું બોલશો અને સામેની વ્યક્તિને ખ્યાલ આવશે કે મારું કામ ના કર્યું, કે મને આ નહીં ગમતું કર્યું, પણ એને રિયલાઇઝ થશે કે ભાઈ આ કામ નહોતું થઈ શકે એવું, आ काम मारू खोटू हतुं, आ काम मारू गैरकायदेसर हतुं, एटला माटे एमणे ना पाडी। ये सभाओ मारे आजे छे अने आवनारा दिवसोमां पण मारो आ सभा। नारहरी अमीन कोईनी पर गुस्से नथी थता पण सत्य वात कहे छे, एटला माटे लोकोने कड़वी लागे छे। फाइन, नवनिर्माण आंदोलन आपणे ज्यारे वात करी छे एक आपणा भूतपूर्व मुख्यमंत्रीनी नवनिर्माण आंदोलन, नरहरीभाई नवनिर्माण आंदोलननी अंदर ચીમનભાઈ પટેલની વિરુદ્ધ નરહરી અમીને મોટા પાયે કહી શકાય કે આખા ગુજરાતમાં જે લીડરશીપ લીધી અને જે ટોપ 3 લીડર્સમાં નામ આવે તો નરહરી અમીનનું આવે। એમની સરકારમાં એમની સાથે બેસતા ક્યાંક એ જે સમાધાન કરવું પડ્યું હશે એ સમયની મારે વાતો જાણવી છે કે એક એ નેતા કે જે એક નેતાની સામે ઓલરેડી એને આખું પોલિટિકલ કેરિયર બનાવી છે એક લીડરની અપોઝ કરીને, एज लीडर ની સાથે બેસવાનું કેવી અસમંજસતા થઈ હશે એ સમયે। ચીમનભાઈ પટેલની સામે જ્યારે 74માં મેં નવનિર્માણનું આંદોલન કર્યું ત્યારે મેં વિદ્યાર્થી કેરિયર અમારી રહી હતી, અમારી એ વખતે ઉંમર 19-20 વર્ષની, એટલે ભૂલમાં થયેલું નહીં। એ વખતની જે લડાઈ હતી એ યુનિવર્સિટીમાં ફૂડ બિલ, હોસ્ટેલમાં જે ભાવ વધારો થયો અને ફૂડ બિલમાં જે ખાવાનું યોગ્ય ક્વોલિટીનું ક્વોન્ટિટીનું નહોતું મળતું એમાંથી જે આંદોલન શરૂ થયું। ચીમનભાઈ પટેલ ઇન્ડિવિડ્યુઅલ વિરુદ્ધ નહોતું, ચીમનભાઈની વિરુદ્ધમાં ભ્રષ્ટાચારની, તેલના રાજાઓ સાથેના એમના સંબંધો અને તેલ બજાર સાથે સંકળાયેલા એમાં એમને ભ્રષ્ટાચાર કર્યો છે, આ બધું જ એમની સામે આંદોલન ચાલ્યું। એમાં નરહરી અમીન તરીકે મેં પણ ચીમનભાઈની ઠાઠડીઓ મારી છે, સાબરમતીમાં, નારાયણપુરામાં, અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં। અને ચીમનભાઈને રાજીનામું આપવું પડ્યું। ચીમનભાઈએ રાજીનામું આપ્યા પછી જે ખેલ લીલી હતી, ફરીથી જાહેર જીવનમાં કોઈપણ જાતની હતાશા રાખ્યા વગર જે બહાર આવ્યા, અને બહાર આવ્યા ત્યારે અમે તો ઓલરેડી જે લોકો નવનિર્માણના આંદોલનમાં હતા એમાંના ઘણા નેતાઓ કોંગ્રેસમાં ભળી ગયા। અમે એ વખતે કોંગ્રેસમાં નહીં ભળેલા, અમે એ વખતે જનતા પાર્ટીમાં અમે કામ કરતા હતા, જનતા મોરચામાં વાહુભાઈ, જસભાઈને બધા જે વિચારધારાવાળા હતા એમની સાથે કામ કરતા હતા। એ વખતે અમને બધાને લાગ્યું કે ચીમનભાઈ જેવો શક્તિશાળી માણસ, જેને કોંગ્રેસ પક્ષે એમને કાઢી મૂક્યા છે, બરતરફ કરેલા છે, એવા વ્યક્તિને જો આપણે જોડે લઈને ચાલીશું તો અમે ચીમનભાઈને બધા મળવા ગયા। અને ચીમનભાઈ જ્યારે જનતા મોરચા પાર્ટીમાં જોડાયા ત્યારે ઢોલ નગારા સાથે અમે એમને કોંગ્રેસ હાઉસથી ભદ્રકાળીના માતાએ મારો પ્રશ્ન જે છે કે જ્યારે ચીમનભાઈ પટેલની નજદીક આપ આવ્યા ત્યારે આપે એમને એક ટોપ લીડર તરીકે બાઉન્સબેક થતા જોયા, પરંતુ ચીમનભાઈ પટેલે પણ નરહરી અમીનને એ જ વિદ્યાર્થી નેતા તરીકે જોયો, તો કઈ સંવાદ થયો હશે જ્યારે પહેલી વાર આપ નજીક જવા આવ્યા? મારે એ વિશેની વાત કરવી છે। ચીમનભાઈનો બીજો એમનો દાખલો આપું તમને કે 74નું આંદોલન કર્યું, 1977માં ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની ચૂંટણી લડતો હતો। ઉર્મિલાબેન પટેલ એમના ધર્મપત્ની એ સેનેટ મેમ્બર હતા, ડીએમસી એમની કોલેજના પ્રિન્સિપાલ એ સેનેટ મેમ્બર હતા, અને બીજા 2 કોલેજમાં એમના પ્રિન્સિપાલો સેનેટના મેમ્બર હતા। હું એમની પાસે વોટ લેવા માટે ચીમનભાઈના ઘરે શારદા સોસાયટીમાં ગયો। ચીમનભાઈ સવારના પોરમાં 8:30 વાગે એમના ઘરે છાપું વાંચતા હતા, હિંચકા ઉપર બેઠેલા, આ વાત છે 74 ની 77, અને એમણે મને દૂરથી આવતો જોયું કે આય નરહરી કેમ આવ્યો છું? મેં કહ્યું સાહેબ તમારો સહકાર ને તમારો આશીર્વાદ લેવા માટે આવ્યો છું। સનો સહકાર ને આશીર્વાદ લેવો છે? મેં કહ્યું સાહેબ હું સિન્ડિકેટમાં ઊભો છું અને ઉર્મિલાબેનનો વોટ છે, ડીએમસી સાહેબનો વોટ છે, તમારી કોલેજના બીજા 2 પ્રોફેસરોના પ્રિન્સિપલના વોટ છે, મને કે ચોક્કસ તને વોટ મળશે, તારા છાપામાં હું સ્ટેટમેન્ટ વાંચું છું, તું વિદ્યાર્થીઓ માટે લડે છે, સાચો તું કાર્યકર છું, સાચો નેતા છું। ઉર્મિલાબેનને એમને બોલાવ્યા અને ઉર્મિલાબેનને તરત કહ્યું કે આપણી કોલેજના તમામ વોટો શીખ સાહેબને પણ કહી દેજો, તમને પણ હું કહું છું કે સિન્ડિકેટમાં નરહરીભાઈને વોટ આપવાના। એ દિવસથી મારા સંબંધો ચીમનભાઈ સાથેના આત્મીયતાના થઈ ગયા। યુનિવર્સિટીના રાજકારણમાં ચીમનભાઈ પણ વર્ષો સુધી સંકળાયેલા હતા। એક જમાનો 20-20 વર્ષ સુધી યુનિવર્સિટીમાં સિન્ડિકેટ હોય, એકેડેમિક કાઉન્સિલ હોય, સેનેટ હોય, ડીન હોય, એ ચીમનભાઈ જે ઈચ્છતા એ વ્યક્તિઓ થતા હતા। પરંતુ જ્યારે મુખ્યમંત્રી બન્યા એ પછી એમની યુનિવર્સિટીમાં ઓછો રસ લીધો, અને એવા સમયે મારો એમનો યુનિવર્સિટીના સાથેનો નાતો સંબંધ થયો, અને ત્યાર પછી અમે જાહેર જીવનમાં નજીક આવ્યા, એમની સાથે અમારા પાર્ટીના પ્રમુખ થયા, એમના મહામંત્રી તરીકે કામ કર્યું, અને ખૂબ જ અંગત વ્યક્તિ તરીકે આપ જી નરહરીભાઈ અહીંયા જ રોકીશ આપણે। દર્શક મિત્રો, ચીમનભાઈ પટેલ કે જે એક સમયના કહી શકાય કે આજની તારીખમાં પણ સફળ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જનતા તેમને યાદ કરે છે, પરંતુ એ જે એમનો એક બ્લેક સ્પોટ કહી શકાય એવો એક ખરાબ સમય હતો, અને એમાં પણ એ સમય તેમને પદભ્રષ્ટ કરાવવા માટે નરહરી અમીન અને સાથે સાથે જ્યારે ખેલદિલીપૂર્વક નરહરી અમીનની પોતાની જે આવડત આગવી સૂઝ આગવી લીડરશીપના કારણે ચીમનભાઈએ પણ તેમને સ્વીકાર્યા અને એક સમય એવો આવ્યો કે નરહરી અમીન ચીમનભાઈ પટેલના અંગત વ્યક્તિ બની ગયા. ઘણી બધી વાતો કરીશું પરંતુ એક નાનકડા વિરામ બાદ. दर्शक मित्रों विराम बाद फरी एक और स्वागत है आपनु कार्यक्रम अतिथि में बात कर रहा है अपने नरहरी अमीन साथ. नरहरी जी अपने ब्रेक पहला आप बात करी प्रमाण चीमनभाई पटेल अंगत व्यक्ति तरीके नरहरी अमीन एक ओळखाण बनी गई. मंत्री पद पर आपने आप नरहरी अमीन ने क्यारे एवं लगे खरू कि नरहरी अमीन अंगत व्यक्ति बनीने कोकनो पड़छायो बनीने कोक एक राष्ट्रीय कक्षाना नेता कही शकाय. राष्ट्रीय कक्षाना नेतामां गुण होवा जोईए एवी व्यक्तिनो पड़छायो बनीने नरहरी अमीने पोतानी आ राजकीय कारकिर्दी आगळ वधारी. नरहरी अमीन वन सेकंड मारो सवाल हजी पूरो नथी थयो. नरहरी अमीनने क्यारे वसवसो रहे छे खरो के जेम हूँ कोकनो अंगत व्यक्ति बनी अने एमने टॉप पर पहोंचाड्या नरहरी अमीनने आवो कोई अंगत माणस जेनी उपर आंख बंद करीने विश्वास मूकी शकाय आटला वर्षोनी राजकीय कारकिर्दीमां हजी सुधी व्यक्ति नथी मळी शकी. 1990 हूँ विधानसभामां चूंटायो. पहली ज वखत विधानसभानी चूंटणी लड्यो. चूंटाया बाद चीमनभाઈએ સૌથી વિશ્વાસ મારા પર વધારે મૂકીને મને રાજ્ય કક્ષાનો ગૃહમંત્રી પોતે કેબિનેટ મંત્રી તરીકે ગૃહ ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા. રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મને જવાબદારી સોંપી. બીજું ચીમનભાઈનું એક સપનું હતું કે જ્યારે 74માં ચીફ મિનિસ્ટર બન્યા ત્યારે રમતગમત સ્પોર્ટ્સ અને કલ્ચર ડિપાર્ટમેન્ટ સાંસ્કૃતિક વિભાગ એમની પાસે રાખ્યો હતો. એમના મગજમાં ખ્યાલ હતો કે ગુજરાતની જુદી જુદી અકાદમીઓ છે એ અકાદમીઓને ચીમનભાઈ સ્વાયત્ત કરવા માગતા હતા. લલિત કલા અકાદમી હોય, સાહિત્ય અકાદમી હોય, ગુજરાતી અકાદમી, હિન્દી, સંસ્કૃત. પરંતુ ખૂબ જ ટૂંકા સમયમાં એમની સામે નવનિર્માણનું આંદોલન થયું ને કરી નહીં શક્યા. એટલા માટે આની જવાબદારી સ્વતંત્ર હવાલો કેબિનેટ મિનિસ્ટર તરીકેનો એ સ્વતંત્ર હવાલો મને એમને આ વિભાગનો સોંપ્યો. અને ચીમનભાઈને એક વિશ્વાસ હતો કે નરહરી આ કામ કરી શકશે અને ખૂબ જ ટૂંકા સમયમાં અમે એકેડેમી બધી જ અકાદમીને સ્વાયત્તતા આપી. મારો બેઝિક સવાલ કે ચીમનભાઈ પટેલને એક અંગત વિશ્વાસુ વ્યક્તિ નરહરી અમીન મળી ગયો એ સમય, પરંતુ નરહરી અમીનને 77 થી જે સડસડાટ એમની કારકિર્દી શરૂ થઈ, કદાચ 74-73 થી જે પ્રમાણે લીડરશીપ લીધી, આટલા વર્ષો 35-40 વર્ષ પછી પણ નરહરી અમીન પોતાનો કોઈ પણ એક અંગત વ્યક્તિ જેની ઉપર ફૂલટું આંખ બંધ કરીને વિશ્વાસ મૂકી શકે એવો કોઈ અંગત વિશ્વાસુ વ્યક્તિ નથી મળ્યો. તેનો વિશ્વાસો રહેશે ખરો? ચોક્કસ રાજકારણમાં એવો મને કોઈ વ્યક્તિ મળ્યો નથી. રાજકારણ સિવાયની મારી જે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ છે એ સેવાકીય પ્રવૃત્તિમાં મને એવા ચોક્કસ મારા વિશ્વાસુ ભાઈબંધો મળ્યા છે કે જે કામ સોંપ્યું હોય એ કામ મારી ગેરહાજરીમાં પણ જ્યાં મને વિશ્વાસ હોય કે કામનું પરિણામ 100% આવશે એવું 100% કામનું પરિણામ લાવનારા એ મારા બીજા બધા પ્રવૃત્તિમાં મળેલા છે. પણ જાહેર જીવનમાં રાજકારણમાં એ હું 77 થી આજ સુધી 2008 હું લગભગ 17-1 વર્ષ સુધી મ્યુનિસિપલ કાઉન્સિલર રહ્યો, 2 ટર્મ ધારાસભામાં ચૂંટાયો, 5 વર્ષ સરકારમાં મિનિસ્ટર રહ્યો, પણ એવો અંગત વ્યક્તિ આજ સુધી જાહેર જીવનમાં મને નથી મળ્યો. થોડીક અંગત વાતો કરીએ બીજી. નરહરીભાઈ, શું લાગે છે આપને કે અત્યારનું યુથ આપે જે આપના સમયમાં જે લીડરશીપ આપે એક પ્રૂવ કરી આપી કે યુથ લીડરશીપ આવી હોવી જોઈએ, આઈધર યુનિવર્સિટીની કોઈ ઇલેક્શન હોય, યુનિવર્સિટીના મુદ્દા હોય, ગુજરાત રાજ્યના મહત્વના મુદ્દાઓને લઈને પણ એક લીડરશીપ આપે પ્રૂવ કરી આપે કે યસ યુથ લીડર હોય તો આ નરહરી અમીન જેવો. એ સમય પણ લોકો આદર્શ માનતા હતા આપને. આજનું યુથ છે જે આજના યુથમાં આપને શું કમી લાગે છે અને શું? મારી દ્રષ્ટિએ આજના યુથને સાચું માર્ગદર્શન કોઈ આપનારું નથી. બીજું કે અમારા વખતમાં જે ઇલેક્શનો થતા હતા એ ઇલેક્શનોમાંથી વિદ્યાર્થી નેતાના ગુણ ઊભા થતા હતા. આજે રાજ્ય સરકારે કોલેજોના ઇલેક્શનો બંધ કરી નાખ્યા છે. સેનેટના ઇલેક્શનો પણ છેક નવેમ્બર-ડિસેમ્બર સુધી ના થાય. 2-3 મહિના માટે સેનેટ મેમ્બર તરીકે ચૂંટાવાનું હોય તો સ્વાભાવિક રીતે જે રિયલ સ્ટુડન્ટ લીડરો છે એ લડવાનું ટાળતા હોય છે. આજે સ્ટુડન્ટ્સ લીડરોને જો ડેવલપ થવું હોય તો એમને નીચેથી ઘડાવવું પડશે. પોતાના ક્લાસના પ્રતિનિધિ તરીકે ચૂંટાવવા માટે 125 વિદ્યાર્થીઓનો વિશ્વાસ ઊભો કરી ત્યાંથી ચૂંટાશે. એમના જે પ્રશ્નો હશે એ પ્રશ્નો હલ કરશે અને એમાંથી કોલેજના 1200-1500 વિદ્યાર્થીઓની જો નેતાગીરી કરતા શીખે તો મારી દ્રષ્ટિએ ચોક્કસ એ વિદ્યાર્થીઓ ડેવલપ થઈ શકે. અત્યારે કમનસીબી એ છે કે અત્યારના વિદ્યાર્થી નેતાઓ, અમારા વખતમાં મેં આટલી તોડફોડ નહોતા કરતા. અત્યારે તો એડમિશનની બાબતમાં પ્રિન્સિપાલ એડમિશન ના આપે એટલે મેનેજમેન્ટને ગારો ભાડવાની, પ્રિન્સિપાલને ગારો ભાડવાની, કાચ તોડી નાખવાના, એવી અનેક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તો મારી દ્રષ્ટિએ વિદ્યાર્થી નેતાઓએ પણ સમજવું જોઈએ કે ગમે તેટલા એડમિશનો અપાવો, એનાથી તમારો લીડરશીપના ગુણો પેદા નથી થવાના. તમે યુથ માટે, સમગ્ર સમાજ, યુથના સમાજ માટે શું કામ કરો છો? એમના પરીક્ષાના સમયસર પરીક્ષાઓ લેવાય, સમયસર એના પરિણામો મળે, એને પેપરો બરાબર તપાસાય. આજે તમે જુઓ છો કે પરીક્ષાના પરિણામો આવ્યા પછી પેરેન્ટ્સનો વિશ્વાસ નથી રહેતો. વિદ્યાર્થીઓ 12મા ધોરણના 10મા ધોરણમાં રડતા હોય છે. જે 90-90% વિદ્યાર્થીઓ અપેક્ષા રાખતા હોય 60% 65% માર્ક્સ મળે. છાપાઓમાં સમાચાર આવે કે અંગ્રેજી માધ્યમના પેપરો તપાસવાના શિક્ષકો નથી મળતા, અને છતાં પણ એના પેપરો તપાસાય. તો વિદ્યાર્થીઓને શું? આજે બહુ મોટી એજ્યુકેશન તો ખાડે ગયું છે. હું 10 વર્ષમાં જે સરકારના એજ્યુકેશન મિનિસ્ટરો રહ્યા, એને એજ્યુકેશનને ખતમ કરવાનું કામ કર્યું છે. ફાઇન. નરેશભાઈને અલગ અલગ સંસ્થાઓ ચલાવે છે, વિવિધ ટ્રસ્ટ ચલાવે છે, ઘણા બધા સોશિયલ વર્ક પણ આપ કરતા હો છો. ફુરસતનો સમય મળે ત્યારે નરહરી, પહેલાં તો મળે છે કે નહીં? ફુરસતનો સમય, ટાઈમ કાઢી શકો છો ખરા ફુરસતનો? ચોક્કસ. મારો એક શેડ્યુલ નક્કી મેં કરેલો છે. સવારે 6:30 વાગે ઉઠી જાઉં છું, અડધો કલાક છાપાઓ વાંચવામાં મારો વિતાવું છું, અડધો પોણો કલાક કસરત અને યોગા કરાવવામાં હું મારો વિતાવું છું. 9:15-9:30 તૈયાર થઈને હું મારા ઘરેથી નીકળી જવાનો. 9:30 વાગે જ્યારે અમદાવાદમાં મારો કોઈ બીજો કાર્યક્રમ ના હોય કે બહારગામ ના હોય તો હિરામણી, જે મારી સંસ્થા છે, એ રોજ જે 9:30 વાગે ઘરેથી નીકળી 10 વાગે હિરામણી સંસ્થા પહોંચવાનું. 12:30-1 વાગે પાછી મારી અહીંયા આગળ અક્ષર માર્કેટ, જે મારી ઓફિસ છે, જ્યાં આગળ રાજકીય એક્ટિવિટીઝ મારી ચાલે છે, ત્યાં આગળ 12:30-1 વાગે આવી જવાનું. 5-6 વાગ્યા સુધી અહીંયા બેસવાનું. પછી પાર્ટી ઓફિસે કોઈ કાર્યક્રમ હોય, હું સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું, યુનિવર્સિટી સાથે સંકળાયેલો છું, તો એની કોઈ મિટિંગો હોય તો 7:00 થી 6, 6:30, 7 સુધી એ મિટિંગો સંભાળવાની, એટેન્ડ કરવાની. અને મારો એક નિયમિત એક કાર્યક્રમ એ રહેલો છે કે 7:30 પછી હું મોસ્ટ ઓફ મારા ઘરે પહોંચી જતો હોઉં છું, અને 7:30 થી 8ની વચ્ચે જમી લેવાનું, અને 8 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી હું રોજ જે ટીવી જોવાનો મને શોખ છે, જુદી જુદી ચેનલ પર જે બી પિક્ચરો આવતા હોય એ પિક્ચરો જોવાનો મને શોખ છે. પિક્ચરની વાત કરી, ફેવરેટ હીરો કોણ છે નરેશબેન? અમિતાભ બચ્ચન. ઓકે. અને હિરોઈન? ઐશ્વર્યા રાય. ઓકે. ફાઇન. ક્રિકેટની વાત ફરીવાર પાછો આવી જાઉં છું. જીસીએના પ્રેસિડેન્ટ તરીકે આપ શું માનો છો કે ખરેખર જે પ્રમાણે, કારણ કે આ સવાલ મેં શરદ પવારજીને પણ પૂછ્યો હતો, જે પ્રમાણે 2020, મને શોર્ટમાં સમય ખૂબ જ ઓછો છે, 2020 અને ટેસ્ટ જે ખરેખર ક્લાસિક ક્રિકેટ અને જે ક્રિકેટ ગેમ છે એનું ખરેખર કૌવત જો બતાવવું હોય તો એ તમે ટેસ્ટમાં બતાવી શકો છો. ત્યારબાદ વનડે આવી, વનડે બાદ 2020. આપને લાગે છે કે ખરું કે આ ક્રિકેટની જે રિયલ વેલ્યુ છે, જે ક્રિકેટની વેલ્યુઝ એ ક્યાંક ઓછી થતી જાય છે? નહીં, ક્રિકેટની મારી દ્રષ્ટિએ ટેસ્ટ મેચ હોય કે 50ની મેચ હોય કે 2020ની, એની કોઈ વેલ્યુ એટલા માટે ઓછી નહીં થવાની કે આપણા દેશમાં જે વસ્તીનું ધોરણ છે એ વસ્તીના ધોરણે ઘણા ઓછા ક્રિકેટરોને અત્યાર સુધી ક્રિકેટ રમવાની તક મળી. ઓકે, એટલે આપના કહેવા પ્રમાણે ઓકે, ફાઇન. આઈ ગોટ ધ આન્સર કે એના કારણે વધુ ઓપ્શન્સ મળે છે ને વધુ લોકોની અંદર આવશે. ફાઇન. ફાઇનાન્શિયલ એ લોકો આજે માન લો કે સિદ્ધાર્થ ત્રિવેદી, નીરજ પટેલ, મુના પટેલ, આ બધા જે સિલેક્ટ થયા 2020માં, આજે સિદ્ધાર્થ ત્રિવેદી અને નીરજ પટેલને 60-60 લાખ રૂપિયા મળશે. આજે એમને કઈ ટુર્નામેન્ટમાંથી આટલા પૈસા મળવાના હતા? નરેશભાઈ, છેલ્લો સવાલ. સતત ચૂંટણીમાં હાર બાદ નેક્સ્ટ ઇલેક્શનમાં નરહરી અમીન ચૂંટણી લડશે? ચોક્કસ. જાહેર જીવનમાં પડેલા વ્યક્તિ છે, સમજી લો. અમે જે ચૂંટણી સાબરમતીમાંથી માન લો કે હાર્યા, તો એનું કારણ નહીં, યસ ઓર નો? લડશે, ચોક્કસ લડશે. ઓકે, ફાઇન. અને આઈડિયલ મને ખ્યાલ છે કે આપ એક નામ આપવામાં બીજા લોકો નારાજ થાય તેવી પણ સંભાવના રહેલી છે, પણ એક જ નામ આપવાનું છે આપણે. આપના આઈડિયલ પોલિટિશિયન કોણ? ચીમનભાઈ પટેલ. ફાઇન. થેન્ક યુ વેરી મચ નરેશભાઈ, મુલાકાત આપવા બદલ ખૂબ ખૂબ. દર્શક મિત્રો, આ હતી મુલાકાત ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ નરહરી અમીન, પરંતુ સાથે સાથે કહી શકાય કે વિદ્યાર્થી કાળથી જેમણે નેતાગીરી, પોતે નેતા તરીકે પ્રૂફ એમને આપેલા છે. અલગ અલગ આંદોલનથી લઈને મિનિસ્ટર સુધી, ટોપ મિનિસ્ટર, સ્ટેટ હોમ મિનિસ્ટર સુધીની ફરજ એમણે બજાવી છે. તે ફરીવાર મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.